સુરતના જૂના બિલોદરા ગામે બનેલ સિરપ કાંડમાં ઝડપાયેલા 8 આરોપીઓ વિરુદ્ધ 60 દિવસમાં જ SIT 1800 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી. રાજ્યમાં બહુ ચર્ચિત એવા નડિયાદના સિરપ કાંડ મામલામાં પોલીસે પુરાવાઓ ગણતરીના દિવસોમાં એકત્ર કરી 1800 પાનાની ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજૂ કરી છે. આ કેસમાં પકડાયેલા 8 આરોપીઓ, જેમાં અલગ અલગ ભૂમિકા હોય, આ તમામ આરોપીઓને મિલીભગતથી 7 નિર્દોષ લોકોના જીવ ગયા છે. ત્યારે આ મુદ્દે પોલીસે પોતાની તપાસ પૂર્ણ કરી ન્યાયપાલિકાના હાથમાં આપી છે. ત્યારે હવે ન્યાયપાલિકા આ તમામ આરોપીઓને કેટલી સજા ફરમાવે છે તેના પર સૌ કોઈની નજર છે. બિલોદરા ખાતે જે સિરપની ખરાબ દુર્ઘટના બનેલી, એમાં તાત્કાલિક પોલીસે ગંભીરતા લઈ ગુનો દાખલ કરી અને તાત્કાલિક તપાસની કાર્યવાહી શરૂઆત કરેલી. સમગ્ર તપાસ માટે SIT ની રચના કરવામાં આવેલી અને આ SIT ના તમામ અધિકારીઓએ તપાસનો એક પણ મુદ્દો બાકી ન રહી જાય, તમામ મુદ્દાની ખૂબ ગહન તપાસ કરેલ છે, વૈજ્ઞાનિક ઢબે તપાસ કરેલ છે, તમામ પ્રકારના પુરાવા મેળવવામાં આવેલા છે, એક્સપર્ટ ઓપિનિયન મેળવવામાં આવેલા છે અને તપાસને અંતે કુલ 8 આરોપીઓની ધરપકડ, તમામ આરોપીઓની વિરુદ્ધના મજબૂત પુરાવા મેળવી નામદાર કોર્ટની અંદર આશરે 1800 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવેલી છે. મોતના સાચા કારણમાં આપણે જે FSLમાં જે સેમ્પલ મોકલેલા, જેની અંદર જે સેનિટાઇઝરના સેમ્પલ હતા, એની અંદરથી મિથેનોલની હાજરી મળી આવેલ છે અને એ જે સેનિટાઇઝર છે એનો સિરપ બનાવવામાં ઉપયોગ થયેલ છે. એટલે મૂળ કારણ મિથેનોલનું છે. PM નોટની અંદર પણ મિથેનોલ પોઈઝનિંગને કારણે ડેથ થયું હોવાનું જણાઈ આવેલ છે.